વિદ્યાર્થીઓ આગળ આપણે ચેપ્ટર થ્રી વર્ણમાલા કે મૂળાક્ષર મૂળાક્ષરનો સચિત્ર પરિચય આપણે આગળ ભણી ગયા અને હવે જો આપણે આજે જોવાનું છે સ્વાધ્યાય આપેલો છે તમને જો કે પેજ નંબર દસમાં તમારી હિન્દીની બુક છે તેમાં તમારે પેજ નંબર દસ અત્યારે ખોલવાનું છે બરાબર પેજ નંબર દસમાં આપણને સ્વર અને વ્યંજન આપેલા છે શું આપેલું છે તો કે સ્વર અને વ્યંજન એ તમારે જાતે લખવાના છે આપણે આગળ ભણી ગયા ને એ જ તમારે અહીંયા લખવાના છે બરાબર તો ચાલો આપણે હું અહીંયા તમને લખાવું એ પ્રમાણે બધાએ હિન્દીની બુક છે તેમાં પેજ નંબર દસ ખોલવાનું છે પેન્સિલથી સારા અક્ષરે બધાએ વ્યવસ્થિત રીતે લખવાનું છે બરાબર તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં તમને અહીંયા સ્વાધ્યાય કરીને આપેલું છે મૂળાક્ષરો લખો ખાલી જગ્યા પૂરો બરાબર ખાલી જગ્યા પૂરવાની છે તો જુઓ સૌથી પહેલાં શું આપેલું છે અ આપેલો છે તમને આપેલો છે બરાબર તો અ પછીથી આપણે લખવાની શરૂઆત કરવાની છે અ પછી શું આવશે આ તો બીજા ખાનામાં લખવાનું છે આ બરાબર આ રીતે પછી ત્રીજું ખાનામાં શું આવશે અ આ અને પછી આવશે ઈ તો ત્રીજા ખાનામાં લખવાનું છે ઈ બરાબર પછી ચોથામાં ઈ બરાબર ચોથા ખાનામાં આ રીતે ઈ પછી આ બરાબર આ રીતના લખી નાખવાનું પછી આવશે ઉ

બરાબર આ રીતે આવશે સ્વર તમારે આ રીતે લખી નાખવાના છે બધાય બરાબર હવે જો નીચે આપેલું છે વ્યંજન એટલે કકો લખવાનો છે આપણે બરાબર તો જુઓ એમાં તમને ક આપેલો છે પછી ખ થી તમારે લખવાની શરૂઆત કરવાની છે તો આમાં પણ સારા અક્ષરે બધાય લખવાનું છે ક આપેલો છે હવે તમારે ખ થી લખવાનું છે બરાબર જો અહીંયા આવશે ખ બરાબર પછી ખ પછી આવશે ઘ આ રીતે પછી ઘ નીચેની લાઇનમાં છ બરાબર આ રીતે લખવાનું છે બધાય ચ પછી છ તો લખશું છ પછી જ ઝ

উপার্জিত থ দ থ ન આ રીતે લખવાના છે બરાબર ન પછી નીચેની લાઈનમાં પથી લખવાની શરૂઆત કરવાની છે તો પ આ રીતે લખવાનો છે અહીંયા પ બરાબર પ પછી શું આવશે ફ આ રીતે લખશું ફ પછી બ પછી બ પછી શું આવશે પ બરાબર અહીંયા આવશે ભ અને પછી મ બરાબર આ રીતે લખવાનું છે પછી નીચે જુઓ નીચે આવશે ય થી ચાલુ કરવાનું બરાબર થી ય પછી લ

ત્ર અને છેલ્લે શું આવશે ત્ર પછી શ્ર બરાબર આ રીતે લખવાના છે જો થઈ ગયું આ રીતે તમારે સ્વર અને વ્યંજન છે તે તમારે વ્યવસ્થિત રીતે તમારું જે પેજ નંબર દસ નંબરનું પેજ જે આપેલું છે ને એમાં તમારે સારા અક્ષરે લખી નાખવાનું છે બરાબર હોમવર્કમાં તમારે શું લખવાનું છે તો કે સ્વર અને વ્યંજન આપણે જે અત્યારે બુકમાં લખાયા એ પાછું રફ બુકમાં સારા અક્ષરે લીટી ગાડી વ્યવસ્થિત રીતે લખી નાખવાના છે બરાબર રફ બુકમાં એ એકવાર લખવાના છે હોમવર્કમાં અને આ તમારે આ રીતના લખી નાખવાનું છે અને હોમવર્ક છે એ બધાએ ફરજિયાત કરવાનું છે બરાબર આટલું કરવાનું છે પછીનું હવે આપણે પછીના લેક્ચરમાં ભણશું